कोरोना वैक्सीन ने लईने एक सारा समाचार मळी रह्या छे। भारत की कोरोना वैक्सीन अंतिम ट्रायल में पहुंची गई है। भारत बनावी रह्यु छे कोवैक्सीन नामनी कोरोना वैक्सीन। आवता महीने शुरू थशे कोवैक्सीन की अंतिम ट्रायल। भारत बायोटेक ने ड्रग्स रेग्युलेटरे आपी छे फेज थ्री ट्रायल की मंजूरी। भारत में 25,000 लोगों पर कोवैक्सीन ट्रायल करवामां आवशे। कोवैक्सीन ने ट्रायल दिल्ली, यूपी, बिहार, महाराष्ट्र, पंजाब और असम में कराशे। कोवैक्सीन उपरांत भारत में अन्य बे वैक्सीन की ट्रायल चाली रही है। त्यारे भारत में कोविशील्ड और जायकोव डीव नामनी वैक्सीन की ट्रायल चाली रही है। अपनी साथ लाइव जोड़ाई गया है डॉक्टर पारस शाह। डॉक्टर पारस, सौथी पहला तो आपनो स्वागत है। पारस भाई, सौथी पहला आपना तरफ थी ये जानवा मांगीशु कि भारत कोरोना वैक्सीन ना अंतिम ट्रायल में पहुंची गई है। अंतिम ट्रायल पछी केटलो समय लागे छे आ वैक्सीन माटे अने आ भारत माटे केटली सारी बाबत कही शकाय? नमस्कार, आपनो खूब खूब आभार, आपे मने आ मंच पर आवा निमंत्रित आप्यो। अत्यारे आपणा माटे खूब ज सारा न्यूज छे के आपे त्रीजा स्टेज नी अंदर पहोंची गया छीए। लगभग जो आ स्टेज पण आपे पार पाड़िए तो लगभग बे एक महीनानी अंदर आपणी पासे मास वेक्सिन एटले के आखा समाज ने वेक्सिन आपी शकीए एवी सक्षमता आपणने मळी शके। आ वेक्सिन नो ट्रायल नो स्तर जो पूरो थई जाय अने सक्सेसफुल आपणे मळी शकीए तो एटले भारत माटे डेफिनेटली एक खूब ज सारा समाचार छे। कारण के आपणे सौ जाणीए छीए वेक्सिन ज आनो अल्टिमेट मारण होई शके। बिल्कुल पारसभाई, એવું પણ સામે આવી છે બાબત કે લગભગ 25,000 લોકો પર આ કોવેક્સિનની ટ્રાયલ શરૂ કરવામાં આવશે। જ્યારે અંતિમ ટ્રાયલ થતો હોય છે અથવા તો પછી જ્યારે વેક્સિન માર્કેટમાં આવતી હોય છે ત્યારે તબક્કાવાર વેક્સિનની જ્યારે આપવાની શરૂઆત થતી હોય છે તેની આખી જે પદ્ધતિ છે તે કઈ છે તે સમજાવશો? ટ્રાયલ અત્યારે જે 25,000 લોકોની અંદર થવાનું છે એટલે માર્કેટમાં આવતા તો હજી વાર લાગશે। પહેલા તો આ ટ્રાયલ જે વોલન્ટિયર્સ છે એની ઉપર થશે, એમાં એની સાઈડ ઇફેક્ટ્સ, એની જે બીજી કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સ કે ડેવલપ નથી થતા એ ખાસ તો અત્યારે એસેસ કરવામાં આવતા હોય છે। માનવ ઉપરની ટ્રાયલ હોય છે, પહેલા બે સ્ટેજ તો તબક્કા પાર કરી ચૂક્યું હોય છે એટલે માર્કેટમાં આવતા તો હજી આ ટ્રાયલ પૂરી થાય, એનું સક્સેસફુલ રિઝલ્ટ આવે પછી આવે, જે સંભવિત 2-3 મહિના લઈ શકે, કારણ કે કદાચ એનાથી પણ થોડો સમય વધુ થાય। ડિપેન્ડ્સ કે આ ટ્રાયલ નું રિઝલ્ટ શું આવે, પણ આપણે સૌ આ માટે 100% આતુર રહીએ છીએ। બિલકુલ પારસભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે થોડા વખત પહેલા જ્યારે WHO એ એક વાત કહી હતી તે એક ચિંતાજનક બાબત પણ એ હતી, કારણ કે કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોરોનાની વેક્સિન આવશે તો પણ કોરોનાને બિલકુલ નહીવત કરવો એ શક્ય નથી, એ જે ફેલાવો છે તે તો થતો જ રહેશે, કદાચ એનું જે સંક્રમણ છે તે ઓછું થઈ શકે પરંતુ કોરોના જાય એવું નથી લાગતું, તો આ જે કોરોનાની વેક્સિન છે તેના આવવાથી આ દિશામાં કંઈક ચિંતાજનક બાબત ખરી? કોઈ પણ વેક્સિન ની વાત કરીએ, આ જ પ્રકારની આપણે ભૂતકાળમાં સ્વાઇન ફ્લુ ની પણ વેક્સિન આવી હતી, જ્યારે 10 વર્ષ પહેલા સ્વાઇન ફ્લુ ની પણ સંક્રમણ ફેલાતું હતું, તો વેક્સિન એ 100% પ્રોટેક્ટિવ નથી, પણ ડેફિનેટલી એટલું કહી શકાય કે એનાથી સંક્રમણ ઘટવાની શક્યતા છે અને સિવિયારિટી તો ડેફિનેટલી ઘટાડે, એટલે કદાચ માઇલ્ડ ઇલનેસ કે મોડરેટ ઇલનેસ સુધીના સ્ટેજ સુધી પહોંચે જેને લીધેલી હોય, સિવિયર ઇલનેસ ન થાય એ આપણા સૌના હિતમાં છે, કે જેનાથી આપણા ફેફસાને નુકસાન થાય, લોકોની જાનહાની થાય એ સ્ટેજ ન આવે એ તો ડેફિનેટલી આપણે સૌ હોપફુલ છીએ। જે આપણે સ્વાઇન ફ્લુની વેક્સિનમાં પણ જોયેલું હતું કે જેને જેને સ્વાઇન ફ્લુની વેક્સિન લીધી હતી એની અંદર થવાની શક્યતાઓ ઓછી હતી અને જેને થયો પણ હતો એ માઇલ્ડ ફોર્મમાં થયો હતો, એટલે સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે એ કહેવું તો લગભગ અશક્ય જ છે, પણ હા, એને કાબૂમાં ડેફિનેટલી લાવી શકીશું, એની સિવિયારિટી આપણે ડેફિનેટલી ઘટાડી શકીશું, આ અમે હોપફુલ છીએ। બિલકુલ પારસભાઈ, સવાલ એ પણ અત્યારે થઈ રહ્યો છે કે આપ જે રીતે કહી રહ્યા છો કે હજુ તો ફેઝ 3 ટ્રાયલ ચાલી રહ્યું છે, તેને મંજૂરી મળે ત્યારબાદ માર્કેટમાં આવે એટલે હજી એના માટે સમય લાગી જશે। એક તરફ છેલ્લા કેટલાય દિવસોથી આપણે સમાચાર એ પણ દેખી રહ્યા છે કે ભારતમાં હોય કે ગુજરાતમાં હોય, ક્યાંક ને ક્યાંક જે સંખ્યા છે કેસીસની તે ઘટી રહી છે, તેની સામે રિકવરી રેટ વધી રહ્યો છે, તો એને આપ કઈ રીતે જુઓ છો? શું હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે અથવા તો ઇમ્યુનિટી પાવર લોકોમાં વધી ગયો છે, કઈ રીતે આપ દેખી રહ્યા છો તેને? હર્ડ ઇમ્યુનિટી તો આવતા થોડો સમય લાગતો હોય છે, પણ ડેફિનેટલી એક વસ્તુ જોઈ છે કે નંબર ઓફ કેસીસ પણ ઘટ્યા છે, અને સૌથી સારામાં સારી વસ્તુ જે કદાચ હું રાજકોટમાં અને આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ કે સિવિયર કેસીસનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે। સિવિયર કેસીસ જે એક સમયે જેમને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થતી હતી
અને જે લગભગ લગભગ વેન્ટિલેટર ને બાઈપેપ ની ઉપર પહોંચી જતા હતા એ કેસ નું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં ઘટ્યું છે, જે આપણા માટે પોઝિટિવ ન્યૂઝ છે. હર્ડ ઇમ્યુનિટી હજી આવવાનો તબક્કો દૂર છે, પણ ડેફિનેટલી વાયરસ નું જોર ઘટ્યું છે. પણ આ સાથે આપણે આખા વિશ્વનો જે કદાચ વાયરસનો સ્ટડી કરીએ તો વાયરસનું જોર ઘટ્યા પછી કદાચ એક બે મહિનાની અંદર સેકન્ડ વેવ પણ બીજા બધા અત્યારે ફોરેન કન્ટ્રીઝ ફ્રાન્સ જર્મનીમાં ચાલુ થયો છે, જે આપણને આનો ડર હજી પણ આપણે છે કે ક્યાંક ડિસેમ્બર જાન્યુઆરી પછી સેકન્ડ વેવ તરફ પણ આપણે ન જઈએ, જે સેકન્ડ વેવ ઇક્વલી ઘાતક હોઈ શકે. બિલકુલ, થેન્ક યુ સો મચ પારસભાઈ, અમારી સાથે આપ જોડાયા તે માટે અને આ સુંદર મજાની માહિતી આપી તે માટે. તો કોરોના વેક્સિનને લઈને આ સારા સમાચાર, કારણ કે ભારતની કોરોના વેક્સિન હવે અંતિમ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. ભારત કોવેક્સિન નામની કોરોના વેક્સિન બનાવી રહ્યું છે. આવતા મહિને કોવેક્સિનની અંતિમ ટ્રાયલ શરૂ થશે.